ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢમાં યોજાતો મહાશિવરાત્રિનો મેળો. મેળાનો આજે મહત્વપૂર્ણ દિવસ. ત્રીજા દિવસે ભવનાથમાં જાણે કે ભક્તોનું મહાસાગર ગુગવી રહ્યો હોય એવા દ્રશ્યો છે. મહાશિવરાત્રિના મેળામાં બે દિવસમાં 6 લાખ લોકોએ મુલાકાત લીધી. સાધુ સંતો ઉપરાંત દેશ વિદેશથી અનેક લોકો જૂનાગઢના મેળામાં ભવોભવનું ભાથું બાંધવા આવી પહોંચ્યા. ત્યારે જૂનાગઢમાં ભવનાથના મેળાની રોનક જાણી અમારા સંવાદદાતા પાસેથી જિજ્ઞાસા અમારા સહયોગી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. જિજ્ઞાસા, કેવો માહોલ જોઈ રહ્યા છો આપ? કારણ કે શિવરાત્રિનો પર્વ હવે બસ અમુક કલાકો રહ્યા છે, શું દ્રશ્યો છે આપની આસપાસના? બિલકુલ વિધિ, સંતો શૂરો અને સાવજની ધરતી ગીરવા ગરવા ગીરવારમાં અત્યારે જે તળેટીમાં લોકો ઉમટી પડ્યા છે. આજે મેળાનો ત્રીજો દિવસ છે. બે દિવસની અંદર 6 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે. અત્યારે અમે ભારતભરના જે સાધુ સંતો છે તેમના આરાધ્ય દેવ છે ભવનાથ દેવ, એ ભવનાથ દેવના સાનિધ્યમાં ઉપસ્થિત છે. અમારી સાથે ભવનાથ મંદિરના જે મહંત છે એ પણ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીએ. મહંત, જે રીતે અત્યાર સુધી ઇતિહાસ રહ્યો છે, આદિ અનાદિકાળથી ભવનાથના મેળાનું ખૂબ મહત્વ રહ્યું છે, મિનિકુંભ પણ કહેવાય છે, આટલો બધો સાધુ સંતોનું મહત્વ આ મેળામાં શા માટે, કેવી રીતે, શું આખો એનો ઇતિહાસ રહેલો છે? જય ગિરનારી, હર હર મહાદેવ. 5000 વર્ષથી ચાલી આવતી એક ભવ્ય પરંપરા, એ પરંપરામાં સાહિત્ય હતું, સંગીત હતું, કળા હતી અને તમામ પ્રકારના વિજ્ઞાન, શસ્ત્ર હતું, શાસ્ત્ર હતું અને જ્યોતિષ હતું. અને એ પરંપરા એટલે સનાતન પરંપરા, એ પરંપરા એટલે હિન્દુત્વની પરંપરા. શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ અને આપણા આ દેવોત્સવો એ એના પાયાના પથ્થરો છે. તો દેવોત્સવમાં સૌથી અતિપ્રિય હોય, લોકોને સૌથી દિલમાં વળગેલો હોય તો એ છે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ, ધ ગ્રેટ નાઇટ ઓફ શિવા, ઇઝ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ઇવેન્ટ ઇન ઇન્ડિયાઝ સ્પિરિચ્યુઅલ કેલેન્ડર. અહીંયા જે મૃગીકુંડ આવેલો છે, કહેવાય છે કે જ્યારે મહાશિવરાત્રિની મધ્ય રાત્રિએ 12 વાગે જે સાધુ સંતો છે એ શાહી સ્નાન કરે છે ત્યારે અનેક એવા સાધુ સંતો છે કે જે અદ્રશ્ય થઈ જતા હોય છે. આ વાત કેટલી સાચી સાબિત થઈ છે? તમે પણ અહીંયા વર્ષોથી જો તમે કોઈ આવા અનુભવ કરેલા છે, કોઈ એવા સાધુને તમે જોયેલા છે અહીંયા? ઘણી જ વખત જોયેલા છે. અમુક પ્રસંગો અને વાત આપણે શબ્દો દ્વારા વર્ણવી નથી શકતા, કારણ આ વસ્તુ વર્ણવાની ને અનુભવવાની છે. ગીરા અનયન નયન બિનુબાની. જ્યારે નોમને દિવસે ધ્વજાપૂજનથી આ શિવરાત્રિના મેળાનો વિધિવત પ્રારંભ થતો હોય છે ત્યારે સૌ પ્રથમ આ ભવનાથના શિવ મંદિરમાં ધ્વજા ચડાવવાતી હોય છે. ત્યારબાદ પ્રોટોકોલ મુજબ વિવિધ અખાડા, સૌ પ્રથમ જૂના અખાડા, ત્યારબાદ આવાહન અખાડા, ત્યારબાદ અગ્નિ અખાડા અને ઇન્દ્રભારતી બાપુ, આ અખાડાઓમાં ધ્વજાપૂજન કરી અને મેળાનો પ્રારંભ થતો હોય છે. ત્યારે ખાલી એટલું કહેવાનું મન થાય, ભવનાથનો મેળો એટલે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. અને મહંતજી, જે રીતે સમય બદલાઈ રહ્યો છે, સમયની સાથે લોકો પણ બદલાઈ રહ્યા છે, પરંતુ આ એક મેળો એવો છે કે જ્યાં લોકોની ભીડ એટલી છે, લોકોની આસ્થા એટલી છે, એટલે આ પાછળ ક્યાંક ને ક્યાંક સાક્ષાત ભવનાથ મહાદેવના લોકો પર આશીર્વાદ બની રહ્યા છે. કેમ કે સમય સાથે લોકો નથી બદલાઈ રહ્યા, અહીંયા હજુ પણ એટલી જ ભીડ જામી રહી છે કે જે વર્ષો પહેલા થતી હતી. એક વસ્તુ છે કે જ્યારે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય, નાનો નાની કોઈ ઇવેન્ટ હોય, 100-200 જણાની 500 જણાની, તો એની મહિનાઓથી કે વર્ષોથી આપણે તૈયારી કરતા હોઈએ છીએ. આ ભવનાથના મેળામાં અંદાજિત 30-25-30 લાખ લોકો આવતા હોય છે. તો કોઈકની કોઈક તો કૃપા છે જ એમના ઉપર કે લોકો એટલો આ ભવ્ય પ્રસંગ થતો હોય છે. અહીંયા આપણે કોઈ અહીંયા પધારે છે તો એને રહેવા માટે, જમવા માટે 1 રૂપિયો ખર્ચ કરવો પડતો નથી અને એટલા અન્નક્ષેત્રો ચાલતા હોય છે કે કોઈને 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગર એમને ભોજન પ્રાપ્ત થતો હોય છે. એટલે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, ખાસ કરીને હર હર મહાદેવના નાદ પણ અત્યારે તમે અહીંયા સાંભળી રહ્યા છો. વિધિ, જે રીતે હજુ આવતીકાલનો જે મહત્વનો દિવસ છે એ બાકી છે, પરંતુ એ પહેલા જ જે ભાવિક ભક્તો છે, ખાસ કરીને સાધુ સંતો છે, એમાં અનેરો ઉત્સાહ છે. વિધિ, જિજ્ઞાસા આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ. ભવનાથના માહોલથી અમારા સંવાદદાતાએ અવગત કર્યા.